કાલ્પનિક વિનંતી કરેલી એમના સાહેબ ને કે ભાઈ અમારા ઘરે શું તકલીફ છે, બીમારી આવેલી છે, તો હવે આજે થોડુંક જે કઈ કામ પછી છે એવું કે છે કે ઘેર લઈ જઈ અને હું પૂર્ણ કરી લાવીશ, તો એવી વિનંતી એ સાહેબને પોતે કરી લીધી છે. એટલે આપણે છેલ્લે આ જીભને કાલ્પનિય જીભ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી આપણે ગયા એપિસોડની અંદર જોયું. હવે આપણે આગળ જોઈએ. જીભ આ માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામના છે ગામનો છે તે પણ કહી દે છે. એક વખત ભરતમાં મેં બે મનુષ્યને વાગ્યુત ખેતતા જોયા અને તે વેળાએ મને બહુ ડવાઈ લાગી. વાગ્યુત એટલે કે માત્ર વાદળીઓ, એમાં કોઈ શસ્ત્રોનો ઉપયોગ કે એવું કંઈ લડવામાં કરવામાં નથી આવ્યું, ખાલી વાણીથી અને શબ્દોથી જ એ પોતે લડી રહેલા જોવા મળ્યા. કે છે કે આ વાયુ યુદ્ધ ખેલતા હતા તેની તું લાલચો દોર કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માર્ગ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું સાલા તારમાં ઉજલું છે પણ ગરમ તો કાળા છે. શું કે છે? તારું મો ધોળું છે, ઉજળું એટલે કે ધોળો છે, પણ તારા કરમ એટલે કે તારા કામ જે છે એ કાળા રહેલા છે, એ સારા નથી. તું સારું પ્રામાણિકતાથી કામ કરી રહેલો નથી. તું ભલે ઉજળો હોય, કાયાથી ઉજળો છે, પણ હૃદયથી ઉજળો નથી એવું કહેવાનું છે. પણ કરમ તો તારા કાળા છે, ધોળામાં ધૂળ પડી તારે. એટલે અહીંયા શું કે છે? ધોળામાં ધૂળ પડી એટલે કે તારું જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ સારી નથી. બીજાએ ઉપરથી જવાબ દીધો, આ બંને યોદ્ધાઓએ એક મતે અડકારનો સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અડક બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? તે ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો છે. મને લાગે છે કે બાળ પૃથ્વીમાંથી નળનું ચિત્ર આપી તે પરથી અડાકાર શીખવામાં આવે છે, ને ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અડક પણ બહિષ્કાર કર્યો હોય એવું લાગે છે. અહીંયા શું કહે છે? ભરૂચના અંદર જે લોકો રહે છે એ લોકો અડાનો ઉપચાર કરતા નથી, કારણ કે ત્યાં નળનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું કહી અહીંયા આ લેખક પોતે આગળ પોતે એની વાત કરી રહેલા જોવા મળે છે. એટલા માટે કહે છે કે એ કોઈ પણ વાત કરતા હોય તો અડાનો ઉપચાર કરતા નથી, એટલે કે નળનો ઉપયોગ નથી કરતા. એમ અહીંયા અડા શબ્દ પણ એમને એમની ભાષામાંથી દૂર કરી દીધેલો જોઈ શકાય છે. પણ એ સાથે આપણે જાજી નિસ્બત નથી, એના સાથે આપણે કોઈ વધારે લેવા દેવા નથી. અડકારનો બહિષ્કાર કરનારી જીવ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાર હેરહા માંગનારી સુરતી જીવ ને સાંકળું ખોદીને સીએ ને જૂના જમાનાના ચાર પૈસા એટલે કે ચાર પૈસાનો સે સાક એવું કહેનાર, બીજું કે સાંકળું ખોદીએ છીએ એટલે કે સડકો ખોદીએ છીએ. સાંકળું એટલે કે સડક. આ બધા કેવા શબ્દો છે મિત્રો? ગામઠી ભાષાના શબ્દો છે. ધ્યાન રાખો, તળપદા શબ્દો જેને કહીએ ને આપણે, એ તળપદા શબ્દનો અહીંયા ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. રાગ પીએ છીએ, રાગ પીએ છીએ એટલે કે રાગ પીએ છીએ.
જાનવરોની માફક એને સિગડા ને પૂછડી પણ હોતા નથી,
એ પતિ સમજાય છે કે મનુષ્ય કરતા જીવ સિવાયની બીજી ઇન્દ્રિયો ના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. અહીંયા શું કહે છે, માણસ બોલવાની ને બધી પ્રક્રિયાઓ કરી શકે છે, જ્યારે બીજા પ્રાણીઓ જે છે એ બીજા પ્રાણીઓ જીવ કરતા બીજી ઇન્દ્રિયો વધારે સશક્ત રહેલી જોવા મળે છે. મનુષ્યનો ખરો વિકાસ જીવના જીવના વિષયમાં થયો છે. કીડો મકોડો વંદા આદિની જીભ હોતી નથી, હોતી જ નથી. સુખ દુઃખ ધ્વનિ પણ એનાથી જ કાઢી શકતા નથી. બિલાડી કૂતરા આદિ પશુઓ ને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના જ ધ્વનિ કાઢી શકે છે. કૂતરા બિલાડીના બધાના અંગો હોય છે, જીભ હોય છે, પણ એ અમુક પ્રકારના શબ્દો બોલી શકે છે, તેથી વધારે બોલી શકતા નથી. તેથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનો ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કોઈ માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે, પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. પશુ પંખી તેમ કરી શકતા નથી, માટે મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્યની બીજા મનુષ્ય કરતા મનુષ્યને કૂતરા ગધેડો સુવર હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ આદિ ઇન્સાન વગેરે કહીને ગાળો દઈ શકતા નથી. આપણે એવા છીએ કે એકબીજાને ગાળો દઈ શકીએ, ગાળો દઈ શકતા નથી. માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતે શ્રેષ્ઠ કહી ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય ને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે, બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. મનુષ્યની શ્રેષ્ઠતા એ માત્ર એની જીભના લીધે જ રહેલી છે, એવું અહીંયા લેખક પોતે કહી રહ્યા છે. હવે આની અંદર એક પ્રશ્ન હું તમને લખાવું, એટલો તમારા હોમવર્કની અંદર ઘરેથી લખવાનો છે. જીવ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે, આ વિધાનની ચર્ચા સદ્રષ્ટાંત કરો. બરાબર છે, એ પ્રશ્ન તમારી ઘરેથી લખવાનો. હવે આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું. નમસ્કાર.